માણાવદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માણાવદરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને લઈને માણાવદરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખેડૂતોમાં ખુશીની લહેર, વાવણી લાયક વરસાદ માણાવદરમાં થતાં ખેડૂતોમાં રોનક આવી હતી અને શહેરીજનોમાં ઠંડક પ્રસરી જતા વાતાવરણ ઠંડુ ગાર બનતા ગરમીમાંથી રાહત મળી હતી. આમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી માણાવદરમાં થઈ ચૂકી છે. વરસાદ પડવાને લઈને લોકોએ રાહતનો દમ લીધો હતો. અતિશય ગરમી અને બફાળા ઉકળાટ વચ્ચે કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના કડાકા ભડાકા સાથે 4 ઇંચ વરસાદ માણાવદરમાં ખાબક્યો હતો. દીપક રાજા, માણાવદર. કચ્છ જિલ્લાના રાપરના આણંદપર આસપાસમાં 2.5 ઇંચ જેટલો ગતરોજ વરસાદ વરસ્યો હતો. અષાઢી બીજ નિમિત્તે વાગડ વિસ્તારમાં મેઘરાજાએ તાલુકા મથકે બપોરે અમી છાટણા કર્યા હતા. ત્યારબાદ પ્રાથણ વિસ્તારમાં આણંદપર, વૃજવાણી, જાટવાડા આસપાસના ગામોમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું આણંદપરાથી પ્રતાપભાઈ ઠાકોરે જણાવ્યું હતું. આણંદપર, વ્રજવાણી, બાલાસર સહિતના વિસ્તારોમાં અગાઉ પણ 1-1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. એટલે ખેડૂતોએ આ વિસ્તારમાં ચોમાસાનું વાવેતર કર્યું હતું અને આજે ગાજવીજ સાથે પડેલા 2.5 ઇંચ વરસાદ ખેડૂતોને માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે.
આણંદપર, રવેચીનગર, બાલાસર, દેસલપરમાં પણ વરસાદના ઝાપટા પડ્યા હતા. બાલાસર તથા આસપાસના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તેમ દલસિંગભાઈ કાનાણીએ જણાવ્યું હતું. આજે પ્રાથણ વિસ્તારમાં અષાઢી બીજ દિવસે લોકોમાં આનંદની લાગણી જોવા મળી. વરસાદ પડવાના કારણે સાથે સાથે દેસલપર ઘેડી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા અષાઢી બીજના દિવસે તેમ રાપર તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દહિયાએ જણાવ્યું હતું. આમ રાપરમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદ શરૂ થતાં રાપરવાસીઓમાં, ખેડૂતોમાં, શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. લાંબા લાંબા વિરામ બાદ વરસાદ પડી રહ્યો છે. કેટલાક તાલુકા હજુ સૂકા ધાકડ છે, કેટલાક તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, કેટલાક જિલ્લામાં વરસાદ પડ્યો નથી, કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, ક્યાંક પડ્યો છે તો ક્યાંક નથી પડ્યો. વિધિવત રીતે સમગ્ર વરસાદ હજુ સુધી પડ્યો ન હોય. હવામાન વિભાગે 5 જુલાઈ અને 6 જુલાઈ આગાહી કરી છે કે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહીને આધારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના સેવવામાં આવી છે. આ માણાવદર રાપર તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. Yeah.